विद्यार्थी मित्रों नमस्कार। आज आपणे धोरण 11 समाजशास्त्र ए विषय भणीशुं, जेनुं प्रकरण छे 4। प्रकरणनुं नाम छे सामाजिक प्रक्रियाओ अने सामाजिक परिवर्तन। आपणे आगळना 3 पाठमां जोयुं समाज एटले शुं, समाजशास्त्रनी व्याख्या, आपणे बधा समाजनी अंदर रहीए छीए अने ए समाजनी अंदर परिवर्तन पण आवे छे, तो आ समाजनी अंदर कई रीते परिवर्तन आवे छे, कई एवी सामाजिक प्रक्रियाओ छे जेनाथी परिवर्तन आवे छे, एनी विस्तृत चर्चा आपणे आ पाठनी अंदर करीशुं। ક્યારેક તમને એ પણ પ્રશ્ન થાય છે કે સમાજ વિશે સાચું જ્ઞાન સમજૂતી મેળવવી હોય તો ઘણા પ્રશ્નો ઉદ્ભવે, એવી કઈ બાબત છે જે સમાજ બનાવે છે, લોકો માનવ સંસ્કૃતિનું નિર્માણ કઈ રીતે કરે છે, સમાજમાં જટિલ વ્યવસ્થા આ બધી છે એ કેવી રીતે બને છે, સમાજમાં જે ગતિશીલતા આવે છે, ગતિશીલતા અને પરિવર્તન આવે જ છે, તમને ખ્યાલ જ છે આપણે આગળના પ્રકરણમાં પણ જોયું કે આપણા દાદા દાદી જે રીતે જીવતા હતા એ રીતે આપણે નથી જીવતા, આપણા મમ્મી પપ્પા નહોતા જીવતા અને આપણે એનાથી એ રૂઢિચુસ્ત રીતે નથી જીવતા, રિવાજોમાં પરિવર્તન આવ્યું છે, તો આ એક પ્રકારની ગતિશીલતા છે, તો કઈ રીતે જોવા મળે છે, લોકો પોતાની જરૂરિયાતો સંતોષે છે સમાજમાં રહીને જ સંતોષે છે, તો આ કઈ રીતે સંતોષાય છે, આ બધું શું છે, તો એક પ્રકારની એક સામાજિક પ્રક્રિયા છે, શું છે, સામાજિક પ્રક્રિયા, અને એ પ્રક્રિયા સમાજમાં થાય છે એટલે લોકોની જરૂરિયાતો સંતોષાય છે, ટૂંકમાં તો સામાજિક પ્રક્રિયા એટલે શું એ પહેલાં આપણે જોઈશું। આ આપણે જોયું પ્રસ્તાવના, હવે સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા એ મેકાઈવર અને મેક્સ લર્નર બંનેએ આપી છે। વિદ્યાર્થી મિત્રો તમારી સમાજશાસ્ત્રની બુકની અંદર એ જે વ્યાખ્યા આપી છે એ ખાસ 2-3 વખત વાંચી જજો અને યાદ કરી દેજો। મેકાઈવર પેજની આપણે વ્યાખ્યા જોઈએ સામાજિક પ્રક્રિયાની। સામાજિક પ્રક્રિયા એવી બાબત છે જેના દ્વારા જૂથના સભ્યોના સંબંધો સ્થાપિત થાય છે અને પોતાનું વિશિષ્ટ સ્વરૂપ હાંસલ કરે છે। સામાજિક પ્રક્રિયા સતત પરિવર્તનશીલ છે, એટલે કે સંબંધોમાં બદલાવ થતો રહે છે। વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધો અને વ્યક્તિ જૂથ વચ્ચેના સંબંધો છે એ સ્થાપિત થાય છે પ્રક્રિયાથી, સામાજિક પ્રક્રિયાથી। તમે એ જે ઉદાહરણ એક જ આપો કે જૈન બાલિકામાં તમે એડમિશન લો તો તમારું અને મારા વચ્ચેનો જે સંબંધ છે એ સ્થાપિત થાય છે, અને સાથે સાથે એ જેમ સમય જાય એમ સતત પરિવર્તનશીલ આવે છે, એમાં બદલાવ પણ આવે છે। મેક્સ લર્નરે એ વ્યાખ્યા આપી છે, સામાજિક પ્રક્રિયાના મૂળમાં ગતિ, પરિવર્તન પ્રવાહ અને સમાજમાં સતત બદલાવ અભિપ્રેત છે। સામાજિક પ્રક્રિયાના માધ્યમથી સમાજમાં વિવિધ વ્યક્તિઓ પોતાના હેતુ લક્ષ્યની પૂર્તિ કરવા ઈચ્છે છે। આગળ પણ કીધું કે આપણે આપણી જરૂરિયાતો સમાજ દ્વારા પરિપૂર્તિ કરીએ છીએ। દરેક સમાજમાં રહેતી દરેક વ્યક્તિ બાળકથી માંડીને છેક વૃદ્ધ સુધી દરેકની પોતાની કોઈ ને કોઈ જરૂરિયાતો હોય છે અને એ જરૂરિયાતો સમાજ દ્વારા પૂર્તિ થાય છે, તો એ એક સામાજિક પ્રક્રિયા છે। એટલે આ રીતે સામાજિક પ્રક્રિયા ચોક્કસ અર્થ દ્વારા એક માટે એની એક ક્રિયા છે, ચોક્કસ અર્થ માટે, ચોક્કસ કંઈ કામ માટે તમે જ્યારે કોઈ પણ ક્રિયા કરો એ સામાજિક ક્રિયા છે। ટૂંકમાં અર્થપૂર્ણ એ સમજ હોવી જોઈએ, અર્થવાળી એ ક્રિયા હોવી જોઈએ, એને આપણે સામાજિક ક્રિયા એ કહીએ। સામાજિક ક્રિયા એક એવી બાબત છે કે એના દ્વારા સમાજ આપણું છે એ સમાજ કાર્યાન્વિત રહે છે, સતત દોડતો રહે છે। તમને એવું લાગે છે કે સમાજની દરેક વ્યક્તિ કંઈનું કંઈ કરતી હોય છે, બેસી નથી રહેતી, બેસી રહીએ તો ખાઈશું, આપણે એ સામાજિક ક્રિયા દ્વારા સમાજ એ કાર્યાન્વિત રહે છે, કાર્ય કરતો રહે છે, ટૂંકમાં આ શબ્દ એ ખાસ એના પર ભાર મૂક્યો છે કે સમાજની દરેક વ્યક્તિ કોઈ ને કોઈ કાર્ય કરતી હોય છે, આપણે પણ તમે પણ કાર્ય કરતા હો છો, દાખલા તરીકે અત્યારે તમે ભણો છો તો સારું પરિણામ લેવા માટે કે ભણવા માટે કે પરીક્ષામાં પાસ થવા માટે નિયમિત અભ્યાસ કરો છો ને, કરતા જશો એ
એટલે આ રીતે એ નિયમિત અભ્યાસ એ એક સામાજિક ક્રિયા છે. માતા એ ઘરનું ધ્યાન રાખી અને ઘરનું બધું જ કામ કરે છે એના માટે સામાજિક ક્રિયા છે. ટૂંકમાં પાર્સન્સના મતે વ્યક્તિની ધ્યેય અભિમુખ ક્રિયા એ સામાજિક ક્રિયા છે, સમાજ વ્યવસ્થા રચે છે. દાખલા તરીકે ડિગ્રી લેવા માટે એ કોલેજમાં એડમિશન લેવું, ભણવા માટે સ્કૂલમાં એડમિશન લેવું એ સામાજિક ક્રિયા છે. અંડરલાઇન ખાસ કરજો, પાર્સન્સના મતે વ્યક્તિની ધ્યેય અભિમુખ ક્રિયા એ સામાજિક ક્રિયા છે. ધ્યેય અભિમુખ ક્રિયા એ સામાજિક ક્રિયા છે. હવે સામાજિક ક્રિયાના તત્વો, ક્યારે 4 માર્કમાં આ પ્રશ્ન પૂછાય છે, આઈએમપી છે. સામાજિક ક્રિયાનો અર્થ ખાસ કરી લેજો, મેકાઈવર પેજનો અને મેક્સ બેમાંથી એક કરશો, મેકાઈવર પેજનો એ સહેલો છે તો ચાલશે. સામાજિક ક્રિયા ક્યારે ઉદ્ભવે છે, તો કાર્યલિંગ ક્રિયા છે. પછી વ્યક્તિને એ ધ્યેય અભિમુખ ક્રિયા કરે છે. આ બે ઉપર ખાસ તમે ભાર આપશો તો બંને વિશે 4 લીટી તમે લખી શકશો. ઉદાહરણ સાથે વિદ્યાર્થીનું ઉદાહરણ આપશો તો પણ એ ચાલશે. હવે સામાજિક ક્રિયાના તત્વો એ 4 માર્કમાં પૂછાય છે, આઈએમપી છે. તો કયા કયા છે, તો કે સ્વ અથવા કરતા, પહેલું તત્વ એ છે. તો કે સ્વ અથવા કરતા એ કોણ છે, સ્વ કોણ, તો કે ક્રિયાનું મુખ્ય ચાલક બળ એ સ્વ છે. વૈકલ્પિક છે, એક વાક્યનો પ્રશ્ન જવાબ છે, સ્વ એટલે શું. અને મોટા પ્રશ્નની અંદર પણ તમારે આના વિશે એ લખવાનું થાય તો પણ તમે લખી શકો. આ એક વાક્ય ખાસ યાદ રાખો તો એના વિશે પાછી તમે 3 એ ઉદાહરણ સાથે એ લીટી લખી શકો. ક્રિયાનું મુખ્ય ચાલક બળ સ્વ છે. સ્વ ના હોય તો એટલે મુખ્ય જે ચાલક બળ છે એ સ્વ છે. અને એ માનવ શરીર પોતે, આ વ્યક્તિ પોતે માત્ર શરીર નથી, વ્યક્તિ પોતાની એ ઓળખ પણ ઊભી કરે છે. વ્યક્તિ પોતે એક અલગ એકમ છે અને એ રીતે એ કાર્ય કરે છે. વ્યક્તિને કાર્ય કરવા એ સામાજિક ક્રિયા પ્રેરે છે. અને આ રીતે એ વ્યક્તિ પોતાના શરીરને સાધન ગણી અને ક્રિયા, સામાજિક ક્રિયા કરે છે. આમ સ્વ અથવા કરતા એ બહુ જરૂરી છે. ક્યારેક એવું પણ પૂછાય કે સ્વ અથવા કરતા એટલે શું, તો તમે એટલું લખી શકો, ક્રિયાનું મુખ્ય ચાલક બળ સ્વ અથવા કરતા છે. કરતા યાને પોતે જે કાર્ય કરે છે તે. પછી વિદ્યાર્થીનું ઉદાહરણ તમે આપી શકશો. હવે ધ્યેય અથવા લક્ષ્ય, શા માટે ભાઈ કાર્ય કરે છે વ્યક્તિ સામાજિક ક્રિયા, તો કે ધ્યેય કોઈ હોય. વિદ્યાર્થીનું ઉદાહરણ, હવે આપણે વિદ્યાર્થીનું ઉદાહરણ જ જોઈશું કે તમે શા માટે ભાઈ ભણો છો, કોઈ ધ્યેય હાંસલ કરવા માટે ભણો છો. એટલે ધ્યેય પછી સ્વની કલ્પના છે. તમારી કોઈ કલ્પના હશે કે તમારે કોઈ શિક્ષક બનવું છે, અથવા તો આગળ એ પાયલોટ બનવું છે કે ડૉક્ટર બનવું છે, એ તમારી કલ્પના છે. અને એ કલ્પનાને તમે હાંસલ કરવા માટેના પ્રયત્ન કરો છો, એ ધ્યેય અથવા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે, લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમે પ્રયત્ન કરો છો. હવે એમાં ત્રીજું છે, શરતો અથવા સંજોગો. કોઈ પણ એ સામાજિક ક્રિયા માટે શરત પણ હોય છે. શરત એટલે અવરોધ તો હોય જ ને, અવરોધને પાર કરવા માટે જે બાબત છે એને આપણે શરત કહેવાય. દાખલા તરીકે તમારે એ 9 અથવા 11 માં તમે અત્યારે ભણો છો, તો 11 માં જો તમે પાસ થશો તો 12 ની અંદર આવશો, એ એક શરત છે. અને એ શરત માટે તમે તમારું લક્ષ્ય છે 12માં જવાનું. અને તમે સ્વ છો એટલે તમે કરતા છો, એ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરો છો. શરત એ છે કે 12માં જવું છે, એટલા માટે સામાજિક ક્રિયા કરો છો. એટલે આ રીતે એ શરત પણ હોય છે. એટલે ટૂંકમાં અવરોધ, અને એ અવરોધ પરીક્ષા, અને એ પરીક્ષા પાસ કરશો તો 12માં જશો. આ રીતે એ શરત હોય છે. શરતની અંદર થોડુંક વિસ્તૃત લખવું હોય તો 3 બાબતો એની અંદર એ અસર કરતી હોય છે. એક તો કરતાની શારીરિક સ્થિતિ, દાખલા તરીકે જો વ્યક્તિએ પાયલોટ બનવું હોય તો એની આંખોનું તેજ એ વ્યવસ્થિત હોવું જોઈએ, કાનની બહેરાશ ના હોવી જોઈએ, એની અસર કરતી હોય છે. ભૌગોલિક પર્યાવરણ પણ અસર કરતું હોય. દાખલા તરીકે કોઈ દૂર એ ગામડામાં રહેતા હોય તો એણે કંઈક બનવું હોય કે વધારે આગળ ભણવું હોય તો એ ત્યાં નથી એ ભણી શકતા, એને એ શહેરમાં આવવું પડે છે. પછી સામાજિક પર્યાવરણ પણ સામાજિક ક્રિયા ઉપર અસર કરતું હોય છે. દાખલા તરીકે એ કોઈ મંદિરના પૂજારી બનવું હોય તો આપણા સમાજના રીતરિવાજો એવા છે કે બ્રાહ્મણનો દીકરો એ પૂજારી બની શકે, એટલે એ સામાજિક પર્યાવરણ કહેવાય. આ રીતે એ શરતો એ સામાજિક ક્રિયામાં અસર કરતી જોવા મળે છે.
હવે ચોથું છે સાધન. તો સાધનો એ પણ અસર કરતા હોય છે. અને આ રીતે કયા સાધન દ્વારા તમે ધ્યેય પ્રાપ્તિ કરી શકો. આપણે વિદ્યાર્થીનું જ ઉદાહરણ લઈએ કે તમારે એ પરીક્ષા પાસ કરવી છે અને લેખિત પરીક્ષા છે તો કયું સાધન જોઈએ? એક તો પેન જોઈએ. પેન વગર તમે પરીક્ષા દેવા આવતા નથી, કેમ કે લેખિત પરીક્ષા છે. કંપાસ કે જે પણ સાધનો હોય એ સાધનો લઈને તમે પરીક્ષા દેવા આવો છો. એટલે આ રીતે એ સાધન જેના ઉપયોગ કરીને તમે ધ્યેયની પ્રાપ્તિ કરવાના છો એને આપણે સાધન કહીએ છીએ. અને આ રીતે એ સાધન ધ્યેયની પ્રાપ્તિ માટે પણ એ જરૂર પડતી હોય છે અને એ સાધન દ્વારા ધ્યેયની પ્રાપ્તિ કરતા હોઈએ છીએ, એટલે કે સામાજિક ક્રિયા કરતા હોઈએ છીએ. અહીંયા એ સામાજિક ક્રિયા આપણે પૂરી કરીએ. આ ચાર માર્કનો ખાસ પ્રશ્ન કે પૂછાતો હોય છે. હવે આપણે જોઈશું સામાજિક આંતરક્રિયા. સામાજિક ક્રિયા સાથે સામાજિક આંતરક્રિયા પણ જોડાયેલી છે. બે કે બેથી વધુ વ્યક્તિ વચ્ચે જે ક્રિયા થાય છે, પારસ્પરિક જે ક્રિયા એકબીજાને અસર કરતી, તેને આંતરક્રિયા કહેવાય. આ સીધામાં સીધી અને એકદમ સાદી વ્યાખ્યા છે કે વિદ્યાર્થીનું જ ઉદાહરણ લઈએ કે તમે અત્યારે ભણી રહ્યા છો તો તમારી અને મારી વચ્ચેની જે ક્રિયા થાય છે એ સામાજિક આંતરક્રિયા છે. એમાં બે વ્યક્તિ અથવા બેથી વધુ વ્યક્તિ હોવા જરૂરી છે તો જ આંતરક્રિયા થાય. પારસ્પરિક અસર હોવી જરૂરી છે, એકબીજાને થતી અસર, એને સામાજિક આંતરક્રિયા કહી શકાય. એમાં ખાસ એક સોરોકીને વ્યાખ્યા આપી છે કે સોરોકીનના મતે સામાજિક ક્રિયા આંતરક્રિયા એવી ઘટના છે કે જેમાં એક પક્ષ બીજા પક્ષની બાહ્ય ક્રિયા કે માનસિક જીવન ઉપર અસર કરે છે. આંતરક્રિયા એક એવી બાબત છે કે એક પક્ષ બીજા પક્ષની માનસિક અને શારીરિક અસર કરે છે, બાહ્ય ક્રિયા અને માનસિક ક્રિયા પર. હું એ તમને ભણાવું છું તો તમારી બાહ્ય ક્રિયા પર પણ અસર થાય છે અને માનસિક ક્રિયા પર પણ અસર થાય છે. વિદ્યાર્થીનું જ ઉદાહરણ આપણે એ એક સરળ ઉદાહરણ લઈશું જેથી કરીને એક ઉદાહરણ ઉપર દરેક વસ્તુ તમે સમજી શકો કે આંતરક્રિયા એક એવી બાબત છે કે એક પક્ષ બીજા પક્ષની બાહ્ય ક્રિયા અને માનસિક ક્રિયા પર અસર કરે છે. આંતરક્રિયા પારસ્પરિક અસર, મારી અને તમારી, હું તમને ભણાવું છું તો તમારી ઉપર જે અસર થાય છે, તમારી અને મારી વચ્ચેનો વાર્તાલાપ. કદાચ તમને કાંઈ વસ્તુ ના સમજાય, તમે સામે બેઠા હો અને પ્રશ્ન કરો તો તમારી અસર, એ પ્રશ્નનો જવાબ હું આપું તો મને અસર થાય. ટૂંકમાં પારસ્પરિક જે ક્રિયા છે એ સામાજિક આંતરક્રિયા. એમાં બે કે બેથી વધુ પક્ષ હોવા જરૂરી છે. હવે સામાજિક આંતરક્રિયાના લક્ષણો, તો તમને એ આ વસ્તુ સમજાશે, આંતરક્રિયાના લક્ષણો આપોઆપ સમજાય છે કે બેથી વધુ પક્ષ હોવા જરૂરી છે, એ એના લક્ષણો છે. ક્યારેક આ પણ વસ્તુ પૂછાય છે, એકદમ સહેલું છે. એક વ્યક્તિથી ક્યારે આંતરક્રિયા થાય નહીં, બે કે બેથી વધુ પક્ષ હોવા જરૂરી છે. વિદ્યાર્થીનું ઉદાહરણ તમે આપી શકશો. માધ્યમ, કોઈ માધ્યમ હોવું જોઈએ, દાખલા તરીકે વાર્તા. હાવભાવથી પણ તમને એ હું સમજાવી શકું તો એ પણ હાવભાવ, વાર્તાલાપ, વાતચીત, આ બધું જ માધ્યમમાં એનાથી આંતરક્રિયા થાય છે. અત્યારે હું તમને ભણાવું છું તો એ વાર્તાલાપ છે, વ્યાખ્યા છે, વ્યાખ્યાન. અને વ્યાખ્યાનથી એ તમને હું ભણાવી રહી છું તો એ એક માધ્યમ છે. પારસ્પરિક અસર, એકબીજાને અસર થાય છે. તમારી, મેં તમને હાલ જ કીધું કે તમે જો સામે બેઠા હો તો તમે જો પ્રશ્ન કરો તો એની અસર મને થાય છે અને હું બોલું છું એની અસર તમને થવાની છે. આ રીતે એ પારસ્પરિક અસર થતી જોવા મળે છે. હવે આપણે જોઈશું જે છે એ આંતરક્રિયાના પ્રકારો. ખાસ આંતરક્રિયાના પ્રકારો એ એક માર્કમાં એક પૂછાય છે. ત્રણ પ્રકારો છે, એક છે સહકાર, બીજું છે સંઘર્ષ અને ત્રીજું છે સ્પર્ધા. સહકાર, સંઘર્ષ અને સ્પર્ધા. હવે પહેલું જોઈશું સહકારની, એ ત્રણ માર્કમાં પૂછાય છે. સહકારે ક્યારેક સહકાર પૂછાય, ક્યારેક સ્પર્ધા પૂછાય, ક્યારેક સંઘર્ષ પૂછાય. ત્રણ માર્કમાં પૂછાય અને ત્રણ માર્ક એકદમ તમારા માટે લેવાસેલા છે જો તમે આ વસ્તુ સમજી લેશો તો. સહકાર યાને સર્વસંમત ધ્યેય. તમારે ધ્યેયને હાંસલ કરવું છે, બધાએ ધ્યેયને હાંસલ કરવું છે. દાખલા તરીકે કોઈ કબડ્ડીની ટીમ હોય તો ટીમના બધા સભ્યોએ એ કબડ્ડી ટૂંકમાં પોતાના પક્ષને જીતાડવો છે તો બધા એ સર્વસંમતિથી એ કાર્ય કરવાના ને. તો જુઓ
કે સર્વસંમતિથી ધ્યેયની પ્રાપ્તિ માટે એકબીજાને મળીને જ્યારે પ્રવૃત્તિ કરે ત્યારે સહકાર કહેવાય. એકબીજા ભેગા થઈને જ્યારે કોઈ પણ પ્રવૃત્તિ કરો ત્યારે એને શું કહેવાય? સહકાર કહેવાય. દાખલા તરીકે તમારો વર્ગ તમારે સાફ કરવો છે, સફાઈ કરવી છે, તો બધા ભેગા મળી અને આખા વર્ગની સફાઈ કરો તો એ એક સહકાર છે. સફાઈ કરવું એ ધ્યેયની પ્રાપ્તિ છે. અને તમે બધા ભેગા મળીને ભણો તો એ સહકાર છે. ભેગા મળીને ભણો જ છો, વર્ગની અંદર જ્યારે ભણો છો ત્યારે એ સહકાર છે. હવે સહકારના મદદ, ટૂંકમાં મદદની ભાવના એમાં હોવી જોઈએ. ધ્યેયની પ્રાપ્તિ અને મદદની ભાવના એટલે સહકાર. સહકાર અને મદદ ને ધ્યેયની પ્રાપ્તિ તો ત્રણેયમાં હોય, સહકારમાંય હોય, સ્પર્ધામાંય હોય અને સંઘર્ષમાંય હોય. ધ્યેય પ્રાપ્તિ એ ત્રણેયમાં હોય છે. હવે એના પ્રકાર, એક છે પ્રત્યક્ષ સહકાર, જ્યારે સીધી રીતે એકબીજાને મદદ કરો. મેં હાલ જ વર્ગનું ઉદાહરણ આપ્યું કે વર્ગમાં તમે ભણતા હો અને એકબીજાને મદદ કરો તો એ પ્રત્યક્ષ સહકાર છે. અને પરોક્ષ સહકાર, પરોક્ષ યાને આડકતરી રીતે કોઈને મદદ કરો તો એ પરોક્ષ સહકાર છે. ઘણી વખત આડકતરી રીતે પણ એકબીજાને આપણે મદદ કરતા હોઈએ છીએ તો એ પરોક્ષ સહકાર છે. હવે આવે છે સ્પર્ધા. સ્પર્ધા તો આપણે રમતગમતની હોય જ છે. તમે બધા જ એ અત્યાર સુધી કોઈ ને કોઈ સ્પર્ધામાં ભાગ લીધેલો હોય છે. એમાં ધ્યેય એક જ હોય છે અને એ ધ્યેયની પ્રાપ્તિ માટે એ જે ધ્યેય પ્રાપ્ત કરવા માટે બે કે બેથી વધુ પક્ષ હોય અને દરેક પક્ષ એવું માનતો હોય કે મારે બીજા કરતાં પહેલાં આ ધ્યેયની પ્રાપ્તિ કરવી છે, ત્યારે એને સ્પર્ધા કહેવાય. ધ્યેય એક જ છે. દાખલા તરીકે દોડની સ્પર્ધા, બધાએ એ દોડી અને પહેલો નંબર પ્રાપ્ત કરવો છે, બરોબર. અને એ બીજા પક્ષ કરતા, કયા પક્ષ કરતા? બીજા પક્ષ કરતા. બીજો જે પક્ષ છે, દાખલા તરીકે ચાર બહેનો છે દોડની સ્પર્ધામાં, તો એ બીજી ત્રણ બહેનો કરતા મારે એ પહેલા એ ધ્યેયને પ્રાપ્ત કરવું છે તો મારો પ્રથમ નંબર આવશે. એ સ્પર્ધા છે. સ્પર્ધાની વ્યાખ્યા એકદમ સહેલી છે. પ્રાપ્ત કરવા માટેનો જે પ્રયત્ન કરો તેને સ્પર્ધા કહેવાય. દાખલા તરીકે દોડની સ્પર્ધા, બરોબર. તમે એ કોઈ પણ સ્પર્ધાનું ઉદાહરણ આપી શકશો. દોડ નહીં, દોડ ઉપરાંત ઘણી બધી સ્પર્ધામાં તમે ભાગ લીધો છે. ઘણી બધી સ્પર્ધાઓના નામ સાથે, ઉદાહરણ સાથે તમે લખી શકશો. હવે પ્રત્યક્ષ સ્પર્ધા, પ્રત્યક્ષ સ્પર્ધા યાને પ્રત્યક્ષ રીતે એકબીજા તમે સામસામે છો અને બીજા કરતા, બીજા પક્ષ કરતા પહેલા ધ્યેય પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરો છો. દાખલા તરીકે ધોરણ 11માંના વર્ગની અંદર તમે બધા ભણો છો અને બધા એવો પ્રયત્ન કરો છો કે મારે એ પ્રથમ નંબર પ્રાપ્ત કરવો છે, તો એ પ્રત્યક્ષ સ્પર્ધા છે, બરોબર. પરંતુ પરોક્ષ સ્પર્ધા, પરોક્ષ સ્પર્ધાની અંદર તમારે એ બીજા કરતાં પ્રથમ નંબર પ્રાપ્ત કરવો છે, પરંતુ બીજી વ્યક્તિ જેનાથી તમારે પ્રથમ નંબર પ્રાપ્ત કરવો છે એને તમે ઓળખતા નથી. પ્રત્યક્ષમાં તમે એને ઓળખો છો, આખા વર્ગની વિદ્યાર્થીને તમે ઓળખો છો. જ્યારે પરોક્ષમાં તમે ઓળખતા નથી, છતાં તમારે એ પહેલો નંબર કે આગળ નંબર પ્રાપ્ત કરવો છે. દાખલા તરીકે બેંકની 12મી કોઈ પણ પરીક્ષાની અંદર એ નંબર પ્રાપ્ત કરવો એ પરોક્ષ સ્પર્ધા છે. અને આપણે નંબર પ્રાપ્ત કરીએ તો જ આપણને નોકરી મળવાની છે, ખ્યાલ આવ્યો? એ પરોક્ષ સ્પર્ધા છે. એટલે એ સ્પર્ધાના બે પ્રકાર છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. હવે આવે છે સંઘર્ષ. સંઘર્ષ આંતરક્રિયાનો એક પ્રકાર છે, કેમ કે ઘણી વખત એ આંતરક્રિયામાં આપણે સંઘર્ષ દ્વારા પણ આંતરક્રિયા કરી અને ધ્યેયને પ્રાપ્ત કરતા હોઈએ છીએ. આ સંઘર્ષ ના કરવો જોઈએ પણ કરતા હોઈએ છીએ, કે બે પક્ષો ધ્યેય પ્રાપ્ત કરવા માટે. ધ્યેય તો બધામાં જ, હું આગળ પણ કીધું ને વારંવાર કહું છું કે આ શબ્દ આવવો જોઈએ, કે ધ્યેય પ્રાપ્ત કરતા હોય ત્યારે સામા પક્ષની ઈચ્છા વિરુદ્ધનું વર્તન આપણે કરીએ. સામા પક્ષની ઈચ્છા વિરુદ્ધનું વર્તન કરી અને ક્યારેક તો એને નુકસાન પહોંચાડીને પણ આપણે ધ્યેયને પ્રાપ્ત કરીએ ત્યારે એને શું કહેવાય? સંઘર્ષ કહેવાય. બીજાને નુકસાન પહોંચાડીને ધ્યેય પ્રાપ્ત કરવું એને સંઘર્ષ કહેવાય. ઘણી વખત શારીરિક નુકસાન પહોંચાડીએ, ઘણી વખત માનસિક નુકસાન પહોંચાડીએ, પણ નુકસાન પહોંચાડી અને આપણે એને એની ઈચ્છા વિરુદ્ધનું વર્તન કરીએ એને આપણે શું કહીશું? સંઘર્ષ કહીશું. હવે સંઘર્ષ એની અંદર પ્રકારો છે, પ્રત્યક્ષ સંઘર્ષ અને પરોક્ષ સંઘર્ષ. પ્રત્યક્ષ સંઘર્ષની અંદર તમને ખ્યાલ જ છે કે સામે આપણે સીધી જ રીતે કોઈને અવરોધ ઉભો કરીએ, શારીરિક અથવા માનસિક રીતે સીધી જ રીતે અવરોધ ઉભો કરીએ ત્યારે એને પ્રત્યક્ષ સંઘર્ષ કહેવાય.
બે વ્યક્તિ સામસામે એ ગાળાગાળી કરે તો પ્રત્યક્ષ સંઘર્ષ છે, મારામારી કરે તો એ પ્રત્યક્ષ સંઘર્ષ છે, પરોક્ષ સંઘર્ષ આડકતરી રીતે પ્રત્યક્ષમાં સીધી રીતે એ શબ્દ એ આવે ને આવે ને આવે. દાખલા તરીકે સહકારમાં આવે, સ્પર્ધામાં આવે અને સંઘર્ષમાં આવે. સીધી જ રીતે તમે જ્યારે કોઈને મદદ કરો તો એ સહકાર છે, સીધી રીતે કોઈ સ્પર્ધા કરો તો એ સ્પર્ધા છે, અને સીધી રીતે સંઘર્ષ કરો કે સીધી રીતે કોઈને નુકસાન પહોંચાડો સામસામે તો એ સંઘર્ષ છે. પણ એ પ્રત્યક્ષ કહેવાય. કયું? પ્રત્યક્ષ. સીધી જ રીતે એટલે પ્રત્યક્ષ. અને પરોક્ષ કે આડકતરી રીતે જ્યારે આપણે બીજાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરીએ ત્યારે એને પરોક્ષ સંઘર્ષ કહેવાય. દાખલા તરીકે કોઈ બે મોટી કંપની હોય, એ કંપની બંને કંપનીએ એ બીજી કંપની કરતાં આગળ વધવું છે, તો ઘણી વખત બીજાને બીજી કંપનીને નુકસાન પહોંચાડીને પણ આગળ વધતી હોય તો એ પરોક્ષ સંઘર્ષ છે. હવે આંશિક સંઘર્ષ અને સંપૂર્ણ સંઘર્ષ. આંશિક સંઘર્ષ એને કહેવાય કે જેની અંદર સમાધાન શક્ય બનતું હોય, થોડું ગારા ગાય બોલાચાલી થાય પણ પાછું સમાધાન થઈ જાય બે બહેનપણીઓ વચ્ચેનું, એને આંશિક સંઘર્ષ છે. અને સંપૂર્ણ સંઘર્ષ કે સમાધાન શક્ય ના બને, ઘણી વખત તો બીજાની હત્યા કરી નાખવામાં આવે, ત્યારે એ સંઘર્ષને સંપૂર્ણ સંઘર્ષ કહેવામાં આવે છે. હવે આગળ વ્યક્તિગત સંઘર્ષ અને જૂથ સંઘર્ષ. વ્યક્તિગત યાને વ્યક્તિ પોતે એક વ્યક્તિ બીજી વ્યક્તિને એ સંઘર્ષ કરતી હોય ત્યારે એને વ્યક્તિગત સંઘર્ષ કહેવાય. દાખલા તરીકે પતિ પત્ની વચ્ચે, ભાઈ બહેન વચ્ચેના ઝઘડા, ભાઈ બહેન વચ્ચે ના થાય પણ ક્યારેક થાય છે, બે વિદ્યાર્થીઓ વચ્ચેના, તો એ વ્યક્તિગત છે. પણ જૂથ સંઘર્ષ, એક જૂથ બીજા જૂથ સાથે સંઘર્ષ કરે ત્યારે, દાખલા તરીકે અત્યારે ભારત દેશ એ ચીન સાથેનો સંઘર્ષ એ જૂથ સંઘર્ષ છે. એટલે એ વ્યક્તિગત અને જૂથ સંઘર્ષના મેં તમને ઉદાહરણો આપ્યા, ઉદાહરણ સાથે તમે સરસ રીતે સમજાવી શકશો. આગળનું છે આંતરિક સંઘર્ષ અને બાહ્ય સંઘર્ષ. આંતરિક સંઘર્ષ યાની અંદરોઅંદર જ્યારે સંઘર્ષ થાય ત્યારે એને આંતરિક સંઘર્ષ કહેવાય. દાખલા તરીકે ભારતની અંદર ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેનો સંઘર્ષ એ આંતરિક સંઘર્ષ છે, પરંતુ ભારત અને ચીન વચ્ચેનો સંઘર્ષ, ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ એ બાહ્ય સંઘર્ષ છે. આ રીતે એ સંઘર્ષના પ્રકારો એ હોઈ શકે. આમ સંઘર્ષની માત્રા તીવ્રતામાં તફાવત હોય, ઘણી વખત ઓછું હોય સંઘર્ષ, ઘણી વખત વધારે હોય, આ રીતે એ સંઘર્ષ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આંતરક્રિયાના પ્રકારો જોયા, સહકાર, સંઘર્ષ અને સ્પર્ધા. હવે જોઈશું સામાજિક ગતિશીલતા. સામાજિક ગતિશીલતા એ પણ સામાજિક પરિવર્તનનો એક ભાગ છે. દરેક સમાજમાં એ ગતિશીલતા જોવા મળે છે. ગતિશીલતા યાની એક સ્થાન ફેરફાર, એક સ્થાન પરથી બીજા સ્થાન પર જવું, એને આપણે એ ગતિશીલતા કહીશું. અને આ સમાજની અંદર ગતિશીલતા જોવા મળે છે. એમાં કિમ્બોલ અને યંગ સરસ મજાની એ વ્યાખ્યા આપી છે કે સામાજિક ગતિશીલતા એટલે શું. તો સામાજિક ગતિશીલતા એટલે સ્તર રચનામાં વ્યક્તિમાં જે ફેરફાર થાય, આખા સમૂહનું સ્થાન પરિવર્તન આવે, એને સામાજિક ગતિશીલતા કહેવાય. એમાં કિમ્બોલ યંગ અને સોરોકિન બંનેની વ્યાખ્યા છે. આપણે એ કિમ્બોલ યંગની વ્યાખ્યા જોઈશું કે સામાજિક ગતિશીલતા વર્ગ અથવા મોભો યાને સ્થાન અને પ્રતિષ્ઠા જે હોય એના ક્રમમાં ઉપર અથવા નીચે તરફની જે ગતિ હોય એને સામાજિક ગતિશીલતા કહેવાય. જે મોભો અને પ્રતિષ્ઠા હોય એમાં ઉપર અને નીચે તરફની ગતિ એટલે સામાજિક ગતિશીલતા. ખ્યાલ આવ્યો? ઉપર જવું અથવા નીચે તરફની જે ગતિ હોય એને સામાજિક એ ગતિશીલતા કહેવાય. તમે શબ્દ સમજશો એટલે વ્યાખ્યા તમને આવડી જશે. એકદમ સહેલી વ્યાખ્યા છે, મોઢે કરી લેજો, એક માર્કમાં પૂછાય છે. હવે એના આપણે લક્ષણો જોઈશું કે સામાજિક ગતિશીલતા દરેક સમાજમાં જોવા મળે છે, તો કે હા, સાર્વત્રિક છે. દરેક સમાજની અંદર, દરેક વર્ગમાં, દરેક જ્ઞાતિમાં એ સામાજિક ગતિશીલતા જોવા મળે છે.
ગામડાની અંદર, શહેરની અંદર, આદિવાસી સમુદાયમાં બધી જગ્યાએ સામાજિક ગતિશીલતા જોવા મળે છે. પરંતુ જો બીજું સીધું છે લક્ષણ, માત્રામાં તફાવત, માત્રામાં તફાવત હોઈ શકે. ક્યાંક સામાજિક ગતિશીલતા ઝડપથી થાય છે, દાખલા તરીકે શહેરમાં સામાજિક ગતિશીલતા ઝડપથી થાય એ નહીં, અને ગામડાની અંદર એ સામાજિક ગતિશીલતા એ થોડી ધીમે, પણ માત્રાની અંદર તફાવત જોવા મળે છે. હવે સામાજિક ગતિશીલતા જ્યારે થાય ત્યારે દરજ્જામાં બદલાવ સૂચવતી એક પ્રક્રિયા છે. આખું જૂથ જ્યારે સ્થાન ફેરફાર થાય છે ત્યારે એનો દરજ્જો પણ બદલાય છે. દરજ્જો ઘણી વખત ઊંચો આવે છે, ઘણી વખત દરજ્જો એ નિમ્ન જતો પણ જોવા એ મળે છે. આમ સામાજિક ગતિશીલતા એના લક્ષણો જોઈએ. હવે સામાજિક ગતિશીલતાના પ્રકારો એ પણ ક્યારે સ્વાધ્યાયમાં પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાય છે, સામાજિક ગતિશીલતાના પ્રકારો કયા છે? તો કે આડી ગતિશીલતા. સિદ્ધિ લીટીમાં જ્યારે આડી ગતિશીલતા હોય, સ્થાન ફેરફાર થાય ત્યારે એને આડી ગતિશીલતા કહેવાય. દાખલા તરીકે અહીંયા એ આડી ગતિશીલતા, કોઈ એક શિક્ષક હોય એ પોતાની શાળા, જે શાળામાં નોકરી કરતો હોય એ શાળા છોડી અને બીજી શાળાની અંદર જાય, એમાં સ્થાનમાં ફેરફાર નથી થતો પણ એની ગતિશીલતા થઈ, એક શાળામાંથી બીજા શાળામાં ગયા. કોઈ ક્લાર્ક હોય એક ઓફિસમાંથી બીજી ઓફિસમાં જાય, અમદાવાદમાં એ સર્વિસ કરતા હોય અને ઘણી વખત ગાંધીનગર પણ બદલી થાય, તો એ જે ગતિશીલતા છે એ સ્થાનમાં ફેરફાર થયું. સિદ્ધિ લીટીમાં જ્યારે ફેરફાર થાય ત્યારે એને આડી ગતિશીલતા કહેવાય. કેવી ગતિશીલતા કહેવાય? આડી, સિદ્ધિ લીટીમાં ફેરફાર. હવે ઊભી ગતિશીલતા, સ્થાન ફેરફારની સાથે સાથે સ્તરમાં પણ પરિવર્તન આવે. દાખલા તરીકે કોઈ શિક્ષકનું જ હવે ઉદાહરણ લઈએ કે કોઈ શિક્ષક હોય અને પછી એ આચાર્ય બને, તો એ ગતિશીલતા કેવી ગતિશીલતા કહેવાય? ઊભી ગતિશીલતા. એક શાળામાંથી શિક્ષકનું બીજી શાળામાં જવું એ આડી ગતિશીલતા છે, એક શિક્ષકનું આચાર્ય બનવું એ ઊભી ગતિશીલતા છે. એટલે તમે હવે પ્રકારો ઉદાહરણ ઉપરથી એ સમજી ગયા હશો અને એના વિશે લખશો. હવે ઉદ્ભવગામી ગતિશીલતા, ઉપર ની તરફ ગતિ કરવી એને ઉદ્ભવગામી ગતિશીલતા કહેવાય. એમાં એ શિક્ષકનું આચાર્ય બનવું એટલે ઉદ્ભવગામી ગતિશીલતા, એ ઉદાહરણ ચાલશે. પટાવાળાનું ક્લાર્ક બનવું એ ઉદ્ભવગામી ગતિશીલતા, એ ચાલશે ઉદાહરણ. હવે નિમ્નગામી ગતિશીલતા, ઘણી વખત નિમ્નગામી ગતિશીલતા યાની કે કોઈ એવી વ્યક્તિ હોય કે જે કંપનીની માલિક હોય એને કંઈ દેવામાં ડૂબી જાય અને પછી એને કંપની વેચવી પડે, તો એ કંઈ નિમ્નગામી ગતિશીલતા છે. એટલે ઉપર તરફ જ ગતિ કરે છે એવું નથી, નીચે તરફ પણ એમ એ ગતિ કરે છે. સમાજની કેટલીક વ્યક્તિ અથવા સમાજનું આખું જૂથ પણ એવું બની શકે, એને નિમ્નગામી ગતિશીલતા કહેવામાં આવે છે. ઉદાહરણ ઉપરથી એ સમજવાનો પ્રયત્ન કરજો એટલે તમને બધું સરસ રીતે સમજાઈ જશે. સામાજિક, હવે એ ગતિશીલતા પણ હવે આગળનો મુદ્દો જોઈશું, સામાજિક પરિવર્તન. સામાજિક પરિવર્તન એટલે રચનાતંત્ર અને કાર્યમાં આવતું પરિવર્તન એને સામાજિક પરિવર્તન કહેવાય. વ્યાખ્યા મોટે કરી દેજો. 12મા ધોરણની અંદર પણ આ જ વ્યાખ્યા ઘણી વખત બોર્ડમાં પૂછાય છે કે સામાજિક પરિવર્તન એટલે રચનાતંત્ર અને કાર્યમાં આવતું પરિવર્તન એને આપણે એ સામાજિક પરિવર્તન કહીશું. રચનાતંત્ર અને કાર્યમાં આવતું પરિવર્તન, દાખલા તરીકે પહેલા સંયુક્ત કુટુંબ હતા, અત્યારે વિભક્ત કુટુંબ જોવા મળે છે, તો એ રચનાતંત્રની અંદર પરિવર્તન આવ્યું છે. એટલે આ રીતે એ રચનાતંત્ર અને કાર્યની અંદર પરિવર્તન આવે છે. પહેલા પતિ પત્નીના સંબંધોની અંદર પણ અત્યારે પરિવર્તન આવ્યું છે, તો એ રચનાતંત્ર અને કાર્યની અંદર પરિવર્તન આવ્યું છે. ટૂંકમાં મૂલ્યો, રિવાજો, ધોરણો એમાં જે પરિવર્તન આવે છે એ સામાજિક પરિવર્તન કહેવાય. એવી જોન્સનની વ્યાખ્યા છે કે મૂલ્યો, માન્યતા, વલણોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. હવે સામાજિક પરિવર્તનના એ લક્ષણો છે જે છે કે તમને વ્યાખ્યા આવડે એટલે લક્ષણો આવડે કે સામાજિક પરિવર્તન સામાજિક પ્રક્રિયા છે, સામાજિક પરિવર્તન એ બધી જગ્યાએ જોવા મળે છે, સામાજિક પરિવર્તન એટલે રચનાતંત્રમાં આવતું પરિવર્તન છે. ઉદાહરણ એ કુટુંબનો આપશો તો ચાલશે કે સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ બન્યું. રચનાતંત્ર સામાજિક પરિવર્તન એટલે કાર્યમાં આવતું પરિવર્તન એ આગળનું લક્ષણ કે પતિ પત્નીના સંબંધોમાં પરિવર્તન આવ્યું છે અને એના કાર્યમાં આવ્યું છે કે પત્ની એ અત્યારે બહાર જઈને કમાઈ શકે છે સ્ત્રી, તો એ કાર્યમાં આવતું પરિવર્તન. ટૂંકમાં એ વ્યાખ્યા તમે આ બે લીટીની કરશો એટલે તમને ચાર લક્ષણો આવડી જશે. વિદ્યાર્થીની બહેનો, તમે ખાસ ઉદાહરણ જે મેં આપ્યા છે એ સમજો એટલે તમને બધું જ આવડી જશે. હવે સામાજિક પરિવર્તનના લક્ષણો, તો સામાજિક પરિવર્તનના લક્ષણો કયા છે આ પણ એ 3 માર્કમાં પૂછાય છે.
ઉત્ક્રાંતિ અને રેખીય સ્વરૂપનું પરિવર્તન, જે રેખીય યાને સ્થિતિ લીટીમાં ગતિ કરે એને એ રેખીય સ્વરૂપનું પરિવર્તન કહેવાય. દાખલા તરીકે વૈજ્ઞાનિક અત્યારે વિકાસ થઈ રહ્યો છે, યંત્રનો વિકાસ થઈ રહ્યો છે, એ સ્થિતિ લીટીમાં જ ગતિ કરે છે. તો એ એ આમ સ્થિતિ લીટીમાં ગતિ કરતો હોય ગામ તો એ એ ઉત્ક્રાંતિ અથવા રેખીય સ્વરૂપનું પરિવર્તન કહેવાય. અત્યારે એ વાનરમાંથી માનવ માણસ બન્યો છે તો ઉત્ક્રાંતિ ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખીય પરિવર્તન છે. પછી આરોહ અને અવરોહ સ્વરૂપનું પરિવર્તન, ક્યારેક ઉપર જાય નીચે આવે, ઉપર જાય નીચે આવે, આમ ગતિ કરે ને એને સામાજિક પરિવર્તન. ઉપર નીચે તરફની ગતિ એટલે સામાજિક પરિવર્તન કહેવાય. આ રીતે એ આરોહ અને અવરોહ સ્વરૂપનું પરિવર્તન છે. તેજી અને મંદી ઉદાહરણ છે કે પહેલા તેજી આવે પાછી મંદી આવે, તેજી આવે મંદી આવે, એવું જોવા મળે છે. છેલ્લો છે પોઈન્ટ કે ચક્રીય સ્વરૂપનું પરિવર્તન. તો પાણીના હિલોડાની જેમ જેમ પરિવર્તન આવે, દાખલા તરીકે ઋતુચક્ર, શિયાળો ઉનાળો ચોમાસું પાછું શિયાળો ઉનાળો ચોમાસું, આ રીતે જે એ ઋતુચક્ર ફરે છે એ પરિવર્તન એ ચક્રીય સ્વરૂપનું પરિવર્તન છે. આ રીતે એ કુદરત અને સમાજની અંદર આવી ઘટનાઓ જોવા મળે છે. તો આમ એ પરિવર્તનના પ્રકારો એ આપણે જોયા. તમે ઉદાહરણ જાણશો, ઉદાહરણ મોઢે કરી લેશો તો એના વિશે તમે ચોક્કસ લખી શકશો. વિદ્યાર્થી મિત્રો, બરોબરના ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરજો. સમાજશાસ્ત્ર એટલે એવો વિષય છે કે જો તમે ઉદાહરણ સમજો તો તમને એના વિશે લખવું એ સહેલું પડે. ક્યારે ગોખવું નહીં, બસ સમજવાનો પ્રયત્ન કરવો. દરેક પ્રશ્નને મેં આખા પાઠની અંદર આવરવાનો પ્રયત્ન કર્યો છે. સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો તમને આવડી જશે. ગતિશીલતાના પ્રકારો, ગતિશીલતાના લક્ષણો, સ્પર્ધા સંઘર્ષ અને સહકાર, એના પ્રકારો બધા જ પ્રશ્નો સહેલા છે. સ્વાધ્યાયના પ્રશ્નો જોજો, આખો પાઠ વાંચો. બધી જ નીચે જે મેં અંડરલાઇન કરી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો એમ પાઠમાં અંડરલાઇન કરજો અને સ્વાધ્યાયના પ્રશ્નો ખાસ નોટમાં પાઠ્ય પુસ્તકમાંથી લખજો, નહીં કે ગાઈડમાંથી. વધારે ને વધારે પાઠ્ય પુસ્તકનો જ ઉપયોગ કરો જેથી કરીને તમને એ સરળ રીતે બધું સમજાય જાય. અહીંયા પાઠ હું પૂર્ણ કરું છું.